સુરતના મોટાવરાછા વિસ્તારમાં જુગારધામ પર પોલીસે રેડ કરી હતી, જેમાં હીરા વેપારીઓ અને કાપડ વેપારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જન્માષ્ટમી પર્વને લઈ મોજ શોખ માટે જુગાર રમતા 9ને ઝડપી પાડી 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં શ્રાવણીય જુગાર ચાલતો હોવાથી તમામ પોલીસ મથકને સુરત પોલીસ કમિશનરે જુગારધામ પર દરોડા પાડવા સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને સુરતના ઉત્તરાણ પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા મોટાવરાછા ખાતેથી 9 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ઉત્તરાણ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જગ્યા પર જઈ છાપો મારતા હીરા વેપારીઓ અને ટેક્સટાઇલ માર્કેટના 9 જેટલા વેપારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી અંગ ઝડપી લેતા 1.53 લાખ તેમજ દાવ પરના 18,300 અને મોબાઈલ ફોન મળી કુલ 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા પાર્થિક જગદીશભાઈ બરવાડિયા, જય હિંમતભાઈ સોનાણી, વિરેન જયસુખભાઈ રાણપરિયા, રવિ મનસુખભાઈ ગોંડલિયા, પાર્થ ગોવિંદભાઈ સરખેલિયા, રક્ષિત શરદકુમાર કાકડિયા, નિકુંજ સુરેશભાઈ ચાંચડ, મૌલિક મનુભાઈ વેકરિયા અને મૌલિક વલ્લભભાઈ દુધાતા આ તમામ હીરા અને કાપડના વેપારીઓ છે. આ 9 ઈસમો 7મ 8મ નિમિત્તે મોજ શોખ માટે જુગાર રમી રહ્યા હતા. હાલ તમામની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ब्यूरो रिपोर्ट H24 न्यूज सूरत.